નમસ્કાર બાળમિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય આસપાસનો પાઠ બે કાનથી કાન જોઈશું પ્રકરણ બે કાનથી કાન બાળમિત્રો જો તમે જોઈ રહ્યા છો આ ચિત્ર ચિત્રમાં અલગ અલગ પ્રાણીઓ દેખાય છે આ તમે તમે જોઈ રહ્યા છો કે બધા પ્રાણીઓના કાન ખોટા દોર્યા છે શું આ પ્રાણીઓ રમૂચી લાગે છે કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે નીચે આપેલી જગ્યામાં આપણને આપણે પ્રાણીઓના સાચા કાન પ્રાણીઓ પર છે તે જણાવવાના છે તો હવે આપણે જોઈએ તો હાથીના કાન જીરાફ ઉપર છે તો અહીંયા લખેલું છે જીરાફ તો સસલું આપણે જોઈએ તો સસલુંના કાન કૂતરા ઉપર છે ઉંદર તો ઉંદરના કાન છે એ હાથી ઉપર છે જીરાફ તો જીરાફના કાન સસલું ઉપર છે અને કૂતરો જોઈએ તો કૂતરાના કાન ઉંદર ઉપર છે ભેંસ જોઈએ તો ભેંસના કાન હરણ ઉપર છે હરણ જોઈએ તો હરણના કાન ભેંસ ઉપર છે આગળ જોઈએ તો જુદા જુદા પ્રાણીઓના જુદા જુદા પ્રકારના કાન હોય છે નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીઓના કાન તમે જોઈ શકો છો અને કયા પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી નીચે આપેલા કોષ્ટકમાં લખવાનું છે તો બાળ મિત્રો તો આપણે પ્રાણીઓ જેના આપણે કાન જોઈ શકીએ છીએ પ્રાણીઓ જેના આપણે કાન જોઈ શકતા નથી તો હરણ લઈએ તો હરણના કાન આપણે જોઈ શકીએ છીએ દેડકો તો દેડકાના કાન આપણે જોઈ શકતા નથી માછલીના કાન પણ નથી જોઈ શકતા કીડીના કાન પણ નથી જોઈ શકતા કાગડાના કાન પણ નથી જોઈ શકતા અને ભૂનના કાન જોઈ શકીએ છીએ જીરાફના કાન પણ જોઈ શકીએ છીએ બિલાડીના કાન પણ જોઈ શકીએ છીએ વાઘના કાન પણ જોઈ શકીએ છીએ જ્યારે ચકલીના કાન જોઈ શકતા નથી ભેંસના કાન જોઈ શકીએ છીએ સાપના કાન જોઈ શકતા નથી ઘરોના કાન આપણે નથી જોઈ શકતા બતકના કાન પણ નથી જોઈ શકતા હાથીના કાન જોઈ શકીએ વર્ગીકરણ દ્વારા તમને નોંધ મળીને કે જે પ્રાણી બચ્ચાએ જન્મ આપે છે તે એના કાન આપણે જોઈ શકીએ છીએ અને જે પ્રાણી ઈંડા આપે છે તેના પ્રાણી આપણે જોઈ શકતા નથી આગળ જોઈએ શું તમે વિચારી શકો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેને ખરેખર કાન હોતા નથી તો ચાલો આપણે ચિત્રનું અવલોકન કરીએ આ ચિત્ર દ્વારા હું તમને એક ઉદાહરણ આપું છું એક પક્ષ કોઈ પણ પક્ષી ચણ ચણતું હોય અને આપણે તેની નજીક જાય છે આપણે તેની નજીક જઈએ છીએ તો તે ઉડી જાય છે તો તેને કેવી રીતે ખબર પડી તેને કેવી રીતે આપણા પગનો અવાજ સંભળાયો કે આપણે આવીએ છીએ આપણે આવીએ છીએ તો એનો મતલબ એમ છે કે તેના ખરેખર કાન હોય છે પણ તેના કાન પીંછાના અવરણ આવરણ પાછળ ઢંકાયેલા હોય છે હવે આપણે ચિત્ર જોઈએ તો ચિત્રોમાં તમને પ્રા પ્રાણીઓ દેખાય છે તો ચિત્રમાં આપેલા પક્ષી પંખીઓનો નામ કહેવાના છે તો ચિત્રમાં તમને કુકડો આપ્યો છે પછી પોપટ બતક ચકલી કાગડો ચામાચીડો દીડકો આટલા પ્રાણીઓ તમને આપેલા છે તો હવે પ્રશ્ન છે કે તમે તેમના કાન જોઈ શકો છો તો ના આમાંથી એક પણ કાન જોઈ શકતા નથી હા તેમના કાન છે પણ તેમના કાન તેમના પીછાના આવરણ પાછળ ઢંકાયેલા છે તે બધાને કાન છે પણ તે બધાના કાન આપણે જોઈ શકીએ છીએ નથી જોઈ શકતા વાંચો અને લખવા લખવાનું છે હવે તો જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી તો તે પ્રાણી હાથી જેના કાન પરણો જેવા હોય તો તે તો સરસલું આવે જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તે પ્રાણી તો એ હરણ પણ આવે અને જીરાફ પણ આવે જેના કાન તેમના માથાની બંને બાજુ હોય તે પ્રાણી તો ગાય ભેંસ ને બકરી સાથે તેમ તે બળદ પણ આવે હવે જોઈએ તમે સારી રીતે જાણો છો કે કાન સાંભળવામાં મદદ કરે છે કેટલાક પ્રાણીઓમાં તમે કાન જોઈ શકો છો તો કેટલાક પ્રાણીઓમાં કાન જોઈ શકતા નથી આપણે પંખીઓના કાન જોઈ શકતા નથી પક્ષીઓને માથાની બંને બાજુ નાના નાના કાણા હોય છે બાળમિત્રો સામાન્ય રીતે કાણા પીછાથી ઢંકાયેલા હોય છે તેથી આપણને દેખાતા નથી પણ કાન તો હોય જ છે તે પંખીઓને સાંભળવામાં મદદ કરે છે જો બાળ મિત્રો તમે ધ્યાનપૂર્વક જુઓ ને તો ગરોડીના માથા પર નાના બે કાણા જોઈ શકશો એ તેના કાન છે આગળ જોઈએ કોની ચામડી અહીંયા આપણને અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડી સાથે જોડવાના છે દરેક પ્રાણીઓના ચિત્ર ઉપર સા ચામડીની સાચી ભાત બનાવવાની છે તો અહીંયા આપણને ઝીબરાની ભાત બતાવી છે તો આપણે આ બધી ભાત આ બધા પ્રાણીઓ પર જોડવાની છે સાચી જ ભાત હવે આપણે આગળ જોઈએ તો જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળના કારણે છે બાળમિત્રો તમે ક્યારેક કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે અનુમાન કરો કે પ્રાણીઓની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે કે ભાત કે રંગ નહીં હોય આગળ જોઈએ તો નીચે આપેલા પ્રાણીઓના નામના સામે વર્ગીકરણ કરવાનું છે ખાન જે ખાનામાં રાઈટ તો બાળ મિત્રો હવે આપણે જોઈએ તો પ્રાણી કાન દેખાતા હોય કાન દેખાતા ન હોય ચામડી પર વાળ હોય અને ચામડી પર પીંછા હોય તો બકરી જોઈએ તો બકરીના કાન દેખાય છે અને તેના ચામડી પર વાળ હોય છે હાથીના પણ કાન દેખાય છે અને તેના ચામડી પર વાળ હોય છે ચકલીના કાન દેખાતા નથી અને તેના ચામડી પર પીંચા હોય છે કબૂતરના કાન દેખાતા નથી અને તેના ચામડી પર પીંછા હોય છે ઉંદરના કાન આપણને દેખાતા દેખાતા હોય છે અને તેના ચામડી પર વાળ હોય છે બિલાડીના કાન પણ જોઈ શકાય છે અને તે અને તેના ચામડી પર વાળ હોય છે ભેંસના કાન પણ જોઈ શકાય છે અને તેના ચામડી પર વાળ હોય છે બતકના કાન જોઈ શકાતા નથી તેના ચામડી પર પીંછા હોય છે દેડકાના કાન જોઈ શકાય છે તેના તેના ચામડી પર વાળ હોય છે કાગડાના કાગડાના કાન જોઈ શકાતા નથી તેના ચામડી પર પીંછા હોય છે મોરના કાન જોઈ શકાતા નથી તેના કાન તેના ચામડી પર પીંછા હોય છે બુંદના કાન જોઈ શકાય છે તેના તેના ચામડી પર વાળ હોય છે મરઘીના મરઘીના ને કાન દેખાતા નથી તેના ચામડી પર પીંચા હોય છે ઊંટના કાન દેખાય છે અને તેના ચામડી પર વાળ હોય છે ગરુડીના કાન દેખાતા નથી અને તેના તેના ચામડી પર પીંચા પણ નથી હોતા અને વાળ પણ નથી હોતા ગાય તો ગાયના કાન દેખાય છે અને તેના ચામડી પર વાળ હોય છે તમે ગાય અને ભેંસ માટે કયા ખાનામાં રાઈટ કર્યું દૂરથી તમે તેમની ચામડી પર વાળ જોઈ શકો છો હા તો આપણે તો તેને જોઈ શકે છે તેમના કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરો શું તમે વાળ જોઈ શકો છો જો તમને હાથી મળે તો તમને તેમને અડકવાનો સાહસ તમારામાં છે શું તમે જાણો છો કે હાથી પણ તેની ચામડી પર વાળ હોય છે તો કે હા તો તમારામાં સાહસ હોય તો હા અને ના હોય તો ના આગળ જોઈએ શું તમે કહી શકો છો કે કોસ્ટર બતાવેલા કયા પ્રાણીઓ ઈંડા આપે છે તેમના શોધીને તેમના નામ લીલા કોષ્ટરમાં લખો બાળ મિત્રો આપણે અગાઉ જે કોસ્ટર જોયું હવે તેના આધારે જે એમાંથી જે પ્રાણીઓ ઈંડા આપે છે તેમના નામ લીલા લીલા કોષ નીલા ખાનામાં લખવાના છે અને જે પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણી લા ખાનામાં લખવા લખવાના છે તો બકરી લાલ ખાનામાં ભૂંડ પણ કારણ કે આ બધા જ પ્રાણીઓ આ બચ્ચાને જન્મ આપે છે તો કયા કયા બકરી ભૂંડ હાથી ઊંડ ઉંદર ગાય ભેંસ અને બિલાડી અને આ બધા ઈંડા આપે છે તો કયા કયા ચકલી મોર કબૂતર મરઘી ઘરોડી દેડકો બતક અને કાગડો આગળના પૃષ્ઠ કોસ્ટરને ફરીથી જુઓ લીલા રંગના કોસ્ટરના પ્રાણીઓના નામની નીચે રેખા દોરો જે પ્રાણીઓના નામ લાલ રંગના કોસ્ટરમાં છે તેના ફરતે ગોળ કરવાનું છે હવે આપણે આગળ જોઈએ તેથી તમે શુદ્ધ નોંધ કરી જે પ્રાણીઓના કાન જોઈ શકાય છે તેમના શરીર પર વાળ હોય છે આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને જે પ્રાણીઓને બહારની બાજુ કાન ના હોય અને તેમના શરીર પર વાળ ન હોય તે પ્રાણીઓ ઈંડા મૂકે છે આગળ જોઈએ તો બાળ મિત્રો અહીંયા એક કહેવત આપી છે કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું તો એનો મતલબ એમ થાય કે જે જેના કાનને બદલે મીંડું હોય તે ઈંડુ જ મૂકે છે હવે આગળ જોઈએ તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે તેના નામ લખો તો તમે જોયા હોય તો હા લખજો અને કે કયા કયા આવે તો ગાય હોય કૂતરો હોય વગેરે જેવા હોય છે આગળ હવે તમારા મનપસંદનું એક પ્રાણી દોરીને તેમાં રંગ પૂરવાનું છે એ તમારે જાતે દોરવાનું છે આગળ જોઈએ તો આ પક્ષીને જુઓ તેનું નામ લખો શું તમે જાણો છો આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે હા આપણે જાણીએ છીએ અને તે ક્યાં રહે છે તે ઊંચા ઝાડ પર રહે છે આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર તો આ રાષ્ટ્રીય પક્ષી તમને જોયું છે તે ક્યાં રહે છે તો તે ઊંચા ઝાડ ઉપર રહે છે આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી આવું શા માટે થયું ચર્ચા કરવાનું તો એનો જવાબ આવશે પૂર્વના પહેલાના સમયમાં રહેઠાણોની આસપાસ ચબૂતરા બનાવવામાં આવતા આ ચબૂતરામાં ચોણ નાખવામાં આવતું સમ સમયતરે ચબુતરા ખૂબ જ ઓછા થઈ ગયા અને તે વસ્તી વધારાના કારણે થયા છે કા અને આ કારણે મૂળ જેવા મોટા પક્ષીઓ વઘડા અને ખેતર વિસ્તારમાં સાતળ કર્યું આથી આજે મોર ઘર આંગણે ઓછો જોવા મળે છે અને તે સીમ વગડો કે ખેતર વિસ્તારમાં જોવા મળે છે અને આ પ્રાણીનું નામ છે મોર તો બાળમિત્રો અહીંથી આપણું આ પાઠ પૂરો થાય છે સમાપ્ત થાય છે અને ધન્યવાદ